અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મોમાં નવા માઇલસ્ટોન સર કરવાની નવી વાતો રજૂ કરતું 53મું પાનું ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ તથા ફિફ્થ વેદા પ્રોડક્શન્સની આવનારી ગુજરાતી ફિલ્મ 53મું પાનું આવી રહી છે, જેના ટ્રેલર લોન્ચનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી, ચેતન દહિયા, મેહુલ બુચ, જય ભટ્ટ જેવા નામી કલાકારો હાજર રહ્યા હતા. ફિલ્મનું એનાઉન્સમેન્ટ મેકર્સ દ્વારા આજે કરવામાં આવ્યું હતું. ફિલ્મના રિલીઝ થયેલા પોસ્ટર અને ટીઝરે અનેક લોકોમાં ઉત્સુકતા વધારી છે અને સૌ કોઈએ જાણવા મિતાબ છે કે આ ફિલ્મની સ્ટોરી શું છે અને સસ્પેન્સ શું છે. પરંતુ એ ઘડી નજીક જ આવી રહી છે. 29 જુલાઈના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે. આપણે રોજ બનતી ધમાલ વચ્ચે સતત કેટલીક બાબતોનો સામનો કરી તેને અનુભવતા હોઈએ છીએ કે આપણી આસપાસની દુનિયા એટલી સરળ નથી જેટલી તે આપણને લાગે છે. ઘણી બધી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે જેના પર આપણે ધ્યાન આપતા નથી, જેમ કે રસ્તા પરના અકસ્માતો, અપહરણ, ભ્રષ્ટાચાર, શિક્ષણ ક્ષેત્રે બનતા કૌભાંડો જેવા અનેક ઘટનાઓથી જાણતા અજાણ પણ બનીએ છીએ. કે શું આપણે એકવાર પણ વિચાર કર્યો છે કે આવું આપણી સાથે બનશે તો આપણી શું હાલત થશે? તેનો વિચાર આપણે નથી કરતા. બસ, તો આવી રહેલી 53મું પાનું ગુજરાતી ફિલ્મ આ વાતને વધુ આગળ વધારશે. આ ગુજરાતી ફિલ્મની એક એવી વાર્તા છે કે જે દરેકને વિચારવા પર મજબૂર કરી દેશે. મારી સાથે આવું થયું હોત તો આ ફિલ્મની અંદર રિસર્ચ બેઝ જર્નાલિઝમ શું હોય છે તેનો ખ્યાલ લોકોને એકદમ નજીકથી પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મમાં જાણવાનો મોકો મળશે. આ ઉપરાંત કોર્ટરૂમમાં ડ્રામામાં એક પછી એક રાજકોલતી દલીલ બાજી પણ જોવા મળશે. તેની સાથે સાથે રોમાન્સ, સસ્પેન્સ અને પ્રેમના નવા રંગોના ભાગ ખીલતા પણ જોવા મળશે. ફિલ્મની વાર્તા અને પ્લોટના આધારે શીર્ષક આપવામાં આવ્યું છે. જે રીતે બાજીમાં રમતનું પાનું જે રીતે છેલ્લે ખુલતાની સાથે જ જીત નક્કી થાય છે, એ જ રીતે આ ફિલ્મમાં પણ ફિલ્મ જોનાર દર્શકોને પણ સસ્પેન્સ અને રોમાન્સથી 53મું પાનું ફિલ્મ છેલ્લી ક્ષણ સુધી જકડી રાખશે. આ બાબતે ઉપસ્થિત ડાયરેક્ટર અને કલાકારો દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. સંજીવ રાજપૂત, ZS TV, અમદાવાદ. હવે મને એવું લાગે છે કે કદાચ હું રિપોર્ટર જેવી જ વાત કરી રહી છું, કારણ કે કોઈ પણ માહિતી અચૂક આપવી, કઈ માહિતી ક્યારે આપવી, એવી બહુ જ બધું અને આ બહુ મોટો ઇન્ફ્લુઅન્સ છે આ કેરેક્ટર. ખાલી એ જર્નલિસ્ટ બનવાનું નહીં પણ સમાજ માટે કંઈક નવું કરવાનું કે કંઈક સાચું કરવાનું, આવું પણ ઇન્સ્પિરેશન મને આ ઋતુ મહેતાએ આપ્યું છે. ચેતન, મેં આ ફિલ્મની વાર્તા તમે લખી છે, રિપોર્ટર લાઈફ બતાવવાનું આપણે કઈ રીતે વિચારાય?